નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મહત્વના સમાચાર આવી રહ્યા છે. ધોરણ 12 સાયન્સ બોર્ડ પરીક્ષાનું આયોજન જે જુલાઈ મહિનામાં થવાનું છે તેના અંતર્ગત મહત્વના સમાચાર છે કે આ વખતે વધુમાં વધુ 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આપી શકશે પૂરક પરીક્ષા. આ પહેલાં ફક્ત એક જ વિષયની અંદર પરીક્ષા આપી શકતા હતા, હવે 2 વિષયની અંદર નાપાસ થયેલા બાળકોને આપવા મળશે પરીક્ષા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અખબારી યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી મુજબ માર્ચ 2019માં લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પરવાના વિદ્યાર્થીઓ 1 કે 2 વિષયમાં નાપાસ થયેલા હોય અથવા તો ગેરહાજર હોય કે કોઈપણ કારણસર 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા આપી શકશે. અને તે માટે તેમણે જે તે શાળાની અંદર કોમ્પ્યુટર યાદી મૂકવામાં આવશે, જે સામાન્ય પરવાના પરિણામ સાથે મોકલવામાં આવશે, અને એ યાદી મુજબ જે વિદ્યાર્થીઓ 2 વિષયમાં નાપાસ થયેલા છે તે વિદ્યાર્થીઓ જે તે શાળાનો સંપર્ક કરી અને પરીક્ષા ફી ભરી અને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકશે. અને તેના માટેની જે વેબસાઇટ છે ગુજરાત શિક્ષણ બોર્ડ છે, www.gseb.org પર તેના વિશે સંપૂર્ણ માહિતી મૂકવામાં આવશે અને તેના ઉપરથી ફોર્મ ભરી અને ફીનું ચલણ ભરી અને એ વિદ્યાર્થીઓ જુલાઈ મહિનાની અંદર લેવાનાર જે પ્રથમ અઠવાડિયામાં જે પરીક્ષાનું આયોજન થશે તેમાં તે પરીક્ષા આપી શકશે અને પોતાનું વર્ષ બચાવી શકશે. આ મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા, જેથી કરી 2 વિષયમાં વિદ્યાર્થીઓ જે નાપાસ થયેલા છે એ વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે નહીં. તો આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આ વિશે પૂરક પરીક્ષાની અંદર જે ફોર્મ છે એ તમારે જે તે શાળામાં જઈ અને ભરી લેવાનું રહેશે અને જુલાઈના પ્રથમ અઠવાડિયામાં આ પરીક્ષા યોજાશે, સંભવિત પ્રથમ અઠવાડિયું નક્કી થયેલું છે. હવે જે વિદ્યાર્થી મિત્રોને ગુણ ચકાસણીની વાત છે, તો એવા વિદ્યાર્થી મિત્રો માટે કે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું, જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર ટૂંક જ સમયમાં એ અવેલેબલ થશે અને એને લગતો આપણે વિડીયો પણ બનાવવાનો છે, જે જોવાનું ચૂકતા નહીં.